નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું શહેર, આપની સાથે હું છું ખ્યાતિ. વાત કરીશું હવે પંચાયતના પોલિટિક્સની. સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આવ્યો છે રાજકીય ગરમાવો. ભાજપના જ અસંતુષ્ટો મેદાને પડતા ઘરમાં ઘર્ષણની સ્થિતિ સર્જાઈ. પ્રમુખ પદ માટે ભાજપના જયશ્રીબેન વાઘેલાએ જ્યાં ઉમેદવારી નોંધાવી તો તેમની સામે ભાજપના જ રંજનબા વાઘેલા મેદાને ઉતર્યા છે. ઉપપ્રમુખ પદ માટે ભાજપના વિજુબેન વાઘેલા સામે ભાજપના ભરતસિંહ ડોડિયાએ ફોર્મ ભર્યું છે. ઘરમાં જ ઘર્ષણ, ભાજપના અસંતુષ્ટોએ નોંધાવી દાવેદારી. સાણંદમાં ભાજપ વર્સિસ ભાજપનું અહીં પગલું જોવા મળ્યું છે. જી હા, ભાજપના સભ્યોએ સામ સામે ફોર્મ ભરી દીધા. સાણંદમાં ભાજપમાં થયો ડખો. ભાજપના અસંતુષ્ટોએ નોંધાવી છે દાવેદારી. જિલ્લા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવા માટે ઉમેદવારો જે ભાજપના પહોંચ્યા તેમની સામે ભાજપના જ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. વધુ વિગત સાથે જોડાયા છે અમારી સાથે મયુર. મયુર, જે રીતે જોવા મળી રહ્યું છે કે જે સ્થિતિ હવે સર્જાય છે, ઘરમાં જ થઈ રહ્યું છે ઘર્ષણ, ભાજપ વર્સિસ ભાજપ, શું છે આ સમગ્ર ઘટના અને કઈ રીતે આમને સામને આવી ગયા છે એક જ પક્ષના ઉમેદવારો? જી બિલકુલ ખ્યાતિ, તમને જણાવી દઉં કે ખાસ કરીને સાણંદ તાલુકા પંચાયત છે તેની અંદર 24 સભ્યો છે અને 24 સભ્યોની અંદરથી જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે 17 સભ્યોએ ભાજપના ચૂંટાઈને આવેલા હતા, જ્યારે 7 સભ્યોએ કોંગ્રેસના ચૂંટાઈને આવેલા હતા. પરંતુ જ્યારે અહીં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે 2 જૂથ પડી ગયેલા હતા. પૂર્વ અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ કમાભાઈ રાઠોડ એ પણ આજ વિધાનસભા બેઠક પર ટિકિટ માંગેલી હતી, જ્યારે કનુ પટેલને જે કોંગ્રેસની અંદરથી આવેલા હતા તેમને ટિકિટ આપવામાં આવેલી હતી. અને ત્યારબાદ 2 જૂથો એ સામે સામે આવી ગયેલા હતા અને હવે 6 સભ્યોએ બળવો પુકારેલો છે. કમાભાઈ રાઠોડના જૂથના આ 6 સભ્યો છે, તેમના દ્વારા બળવો પુકારવામાં આવેલો છે. અને હાલ તમે જે માહોલ જોઈ રહેલા છો તો સમગ્ર જે તાલુકા પંચાયત પરિસર છે તેની પોલીસ સુરક્ષા આપી દેવામાં આવેલ છે, કિલ્લેબંધીમાં પરિવર્તિત કરી દેવામાં આવેલું છે. 12 વાગે જે બેઠક છે તેનો પ્રારંભ થશે, પરંતુ હાલ બેઠક શરૂ નથી થઈ તે પહેલાં જ હંગામો એ થઈ રહેલો છે. અને જે સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ રહેલી છે તે અનુસાર અંદર ઝપાઝપી પણ થયેલી છે. જે 6 સભ્યો ભાજપના છે તેમની સાથે ઝપાઝપીનો મામલો પણ સૂત્રો દ્વારા કહેવામાં આવી રહેલો છે. અને આ જે ભાજપના 6 સભ્યો અને કોંગ્રેસના 7 સભ્યોનો તેમનો ટેકો છે અને જે પ્રમુખ અને ઉપપ્રમુખની જે દાવેદારી છે અને તાલુકા પંચાયત પર પોતાની જે દાવેદારી છે તે આ જૂથ દ્વારા કરવામાં આવેલી છે. મયુર, આભાર આપનો તમામ માહિતી બદલ. વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું. ભાજપના અસંતુષ્ટોએ ભાજપના ઉમેદવાર સામે જ બાયો ચઢાવી છે અને તેમની સામે ફોર્મ ભરી લીધા છે. તો બીજી તરફ બાયડ ધનસુરા તાલુકા પંચાયતમાં ડખો થઈ રહ્યો છે. બાયડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા ગુમાવે તેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે કોંગ્રેસના 16માંથી 5 સભ્યો ભાજપના સંપર્કમાં હોવાની વાતે ચર્ચા જગાવી છે. તો તાલુકા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ 15 દિવસથી ભૂગર્ભમાં જતા રહ્યા છે. તો ધનસુરામાં પણ કોંગ્રેસને સત્તા ખોવાનો ડર સતાવી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે ધનસુરા તાલુકા પંચાયતમાં એક કોંગ્રેસ સભ્ય ભાજપના સંપર્કમાં હોવાની વાત સામે આવી છે. તો પંચાયતનું પોલિટિક્સ કે જ્યાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા ગુમાવે તેવી સ્થિતિ અરવલ્લીમાં જોવા મળી છે. બાયડ ધનસુરા તાલુકા પંચાયતમાં ડખો થયો છે જ્યાં કોંગ્રેસ સત્તા ગુમાવે તેવી શક્યતા છે. જે સમાચાર મળી રહ્યા છે મળતી માહિતી પ્રમાણે તે પ્રમાણે હાર્દિક પાસેથી જાણીશું વધુ વિગત. હાર્દિક, જણાવશો કે બાયડ ધનસુરા તાલુકા પંચાયતમાં કયા કારણોસર ડખો ઉભો થયો છે અને કોંગ્રેસ કઈ સ્થિતિમાં છે અત્યારે? ચોક્કસ ખ્યાતિ, આપણે જણાવી દઉં કે અરવલ્લી જિલ્લામાં જે 6 તાલુકા પંચાયતો છે એમાં 5માં કોંગ્રેસની સત્તા છે અને 1માં ભાજપની સત્તા છે, જેમાંથી 5માંથી કોંગ્રેસ સત્તા બચાવવા માટે મરણીય પ્રયાસો કરી રહી છે. જેમાં બાયડ ધનસુરા તાલુકા પંચાયતમાં ચોક્કસપણે કોંગ્રેસની સત્તા ગુમાવવાનો ડર છે, કારણ કે
શહેરમાં જે વિધાનસભાની ચૂંટણી હતી તે વખતે બે સભ્યો ભાજપમાં જોડાયા હતા તાલુકા પંચાયત, અને હાલ હજુ પણ ત્રણ સભ્યો ત્યાં સંપર્કમાં હોય, કુલ પાંચ સભ્યો સંપર્કમાં છે. જે બહુમતી જે થવાની થાય છે, જે એમાં જો ભાજપમાં જોડાયેલા સભ્યો જો ભાજપને સમર્થન કરે તો ભાજપની સત્તા આવે તેમ છે. તેવું જ ધનસુરા તાલુકા પંચાયતમાં છે, જેમાં એક સભ્યની માથાકૂટ છે અને એક સભ્ય હાલ ભાજપના સંપર્કમાં છે અને ત્યાં ટાઈ પડે તેવી પરિસ્થિતિ છે. જેના કારણે ક્યાંક ક્યાંક કોંગ્રેસ સત્તા ગુમાવે તેવો ડર કોંગ્રેસમાં પણ છે, અને કોંગ્રેસ દ્વારા તેમાં મળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અને હાલ જે રાજકીય વેગ અરવલ્લી જિલ્લામાં મળી રહ્યો છે. આભાર હાર્દિક આપનું તમામ માહિતી બદલ. તો હાલ કોંગ્રેસ સત્તા ગુમાવે તેવી સ્થિતિ છે. કોંગ્રેસના 16માંથી 5 સભ્યો ભાજપના સંપર્કમાં છે. ધનસુરામાં કોંગ્રેસને સત્તા ગુમાવવાનો ડર છે, કારણ કે અમરેલી તાલુકા પંચાયતમાં તો કોંગ્રેસની જીત નિશ્ચિત છે, રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે, પણ અરવલ્લીમાં જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસને અહીં સત્તા ગુમાવવાનો વારો આવી શકે તેમ છે.